રાપરમાં દેવજીભાઈ મહેશ્વરની હત્યા બાદ 5 દિવસ બાદ જિગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો. ઠેર ઠેર અંતિમ દર્શનનું આયોજન. હવે જોઈએ અમારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો વિસ્તૃત અહેવાલ. રાપરના જાણીતા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરની 5 દિવસ પહેલા થયેલી કરપીણ હત્યા બાદ આજે 5મા દિવસે તેમના પરિવારજનોએ સવારના મૃતદેહને સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ખાસ કરીને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ખાસ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં પરિવારના સૌ સભ્યો અને ગામના આગેવાનો સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ મૃતદેહને સ્વીકારવામાં આવ્યો હતો. ખાસ કરીને ગઈકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાના મોટાભાઈ પ્રવીણસિંહ સોઢાની પોલીસે રાઉન્ડઅપ કર્યા બાદ જે લાંબી વાટાઘાટના અંતે પરિવારજનો આ મૃતદેહ સ્વીકારવા સહમત થયા હતા અને સવારના પોરમાં 8:30 વાગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ત્યાં પહોંચી ગયા હતા. તેમની ઉપસ્થિતિમાં લાંબી વાટાઘાટો ચર્ચાવિધિ બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ખાસ વાહનમાં અંતિમ દર્શન માટે રાપરમાં ફેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાપરના જે ચિત્રોળ છે, સામખિયાળી છે, ભૂજ છે, ત્યાં પણ તેમના અંતિમ દર્શન માટે આ મૃતદેહને લઈ જવામાં આવશે અને છેવટે બપોરના 3 વાગ્યે તેમના વતન નલિયા ખાતે જે કુળકર મથિયાદેવનું મંદિર આવેલું છે ત્યાં તેમને સમાધિ અવસ્થામાં અંતિમવિધિ કરવામાં આવશે તેવું પણ જાણકારી તેમના પરિવારજનો દ્વારા આપવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે 5 દિવસ પહેલા રાપરના જાણીતા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરની કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ ખાસ કરીને પોલીસે જે મુખ્ય આરોપી હતા ભરત રાવલને મુંબઈથી પકડી પાડ્યો છે. અન્ય પણ જે સહ આરોપીઓ છે તેમને પણ પકડી પાડવામાં આવ્યા છે. સાથોસાથ 9 જેટલા આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે, જેમાં સૌથી મોટું નામ જે ગણાય છે પોલીસને મહત્વની સફળતા સાંપડી છે પ્રવીણસિંહ સોઢાની પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે. રાઉન્ડઅપ કર્યા બાદ સતત પોલીસ પરિવારજનો અને ગામના આગેવાનોના સંપર્કમાં હતા. ત્યારબાદ સવારે જિગ્નેશ મેવાણી પણ આવી પહોંચ્યા હતા, તેઓ પણ પોલીસને મળ્યા હતા. સમગ્ર પરિસ્થિતિની જાણકારી પણ મેળવવામાં આવી હતી અને ત્યારબાદ તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. રાપરમાં જ્યારે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે લઈ જવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. પુષ્પવર્ષા કરવામાં આવી રહી હતી અને સવે દેવજીભાઈ મહેશ્વરીનો જયઘોષ પણ કર્યો હતો. અમર રહોના નારા પણ લગાવવામાં આવ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે મરનારના પત્ની પણ મીનાક્ષીબેને પણ સતત 5 દિવસ સુધી આ જે કામ હતું તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને આરોપી પકડાય તે માટે તેમનો સંઘર્ષ પણ ખૂબ જ અસરકારક રહેવા પામ્યો હતો અને પોલીસે પણ ખૂબ જ સંયમથી કામ લીધું છે. પોલીસની અસરકારક કામગીરી રહેવા પામી છે. ખાસ કરીને જે આઈજીપી છે મોથલિયા, તેને જે સીટની રચના કરવામાં આવી હતી એને લઈને જે ખરેખર કામગીરી થઈ છે તે પણ કાબિલેદાદ બનવા પામી છે. આજે અત્યારે રાપરથી અંતિમ યાત્રા નીકળી ગઈ છે અને અંતિમ દર્શનની ખાસ વાહનમાં વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ઠેકાણે ચિત્રોળમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ચિત્રોળ સામખિયાળીમાં પણ મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બપોરે 1 વાગ્યે ભુજ આવનાર હોય ત્યારે ભુજમાં પણ તેમના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેમના વતન નલિયાના જે કુળકર મથિયાદેવ છે ત્યાં તેમને સમાધિ સાથે અંતિમવિધિ કરવામાં આવશે. અને આ પ્રકારની પરિસ્થિતિ છે, પોલીસે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા પણ ગોઠવી હોવાનું જાણવા મળી રહ્યું છે.